Hello all my dear friends, welcome back to my YouTube channel Let's Learn. આજના સેશનમાં આપણે અંગેની વાત કરવી છે કે જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્ર માટે અને એમાં પણ ચેપ્ટર નંબર 1 સંભાવના. આજે આપણે સંભાવનાના 1.2ના દાખલા કરવાના છે. ગયા સેશનમાં આપણે અમુક દાખલાના અભ્યાસ કરી લીધા છે. આજે આપણે 15 થી 16 દાખલાનો અભ્યાસ કરવાનો છે, 15મો અને 16મો. તો ચાલો આપણે આજે જે દાખલા કરવાના છે એ સંચય આધારિત દાખલા છે કે કેટલા પસંદ કરવાના છે, અને આજનો દાખલો છે એ પત્તા આધારિત છે, રાઈટ? અને જો તમને પત્તાની, પાસાની કે સિક્કાની કોઈ માહિતી તમને ક્લિયર ન હોય, એના ઇંગ્લિશ નામ તમને ક્લિયર ન હોય, તો અમે એ પણ ઇન્ટ્રોડક્શન પાર્ટ 3માં કમ્પ્લીટલી સમજાવેલું છે. તો ખાસ જો તમે યુટ્યુબ પર નવા હોય, તમને ક્લિયર ન હોય, તો ખાસ ઇન્ટ્રોડક્શન પાર્ટ 3નો વિડીયો અવશ્ય જોઈ લેજો, કે જેથી કરીને તમને ખબર પડે કે 52 પત્તા છે, 52 પત્તાને કાઢીને શું કહેશો, ફૂલીને શું કહેશું, ચરકટને શું કહેશું, બરાબર? તો એના ઇંગ્લિશ નામ ખાસ જાણી લેશું. જો એવું જરૂરી નથી કે ઇંગ્લિશ નામ જ લખવા, પણ પોસિબલ હોય ત્યાં સુધી ઇંગ્લિશ નામ લખવો તો વધારે યોગ્ય છે. ઘણી વખત એ લોકો ફૂલીને એફ પણ કહી દેતા હોય તો પણ દાખલો ખોટો ન પડે, પણ આપણે હંમેશા ફૂલી એટલે ક્લબ, કાળી એટલે સ્પેડ, ચરકટ એટલે ડાયમંડ અને લાલ એટલે હાર્ટ, આનો જ આપણે ઉપયોગ કરશું. તો ચાલો આજના આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલી વસ્તુ કે 52 પત્તાની, 52 પત્તા વિશે તો બધાને ક્લિયર આઈડિયા હશે જ, બરાબર? ઘણા બધાને, વિદ્યાર્થીઓને તો ક્લિયર જ હોય કે 52 પત્તામાં શું હોય, બરાબર? જેને ક્લિયર ન હોય એના માટે આપણે ખાસ 52 પત્તાની હોય કે પાસાની વાત હોય કે સિક્કાની વાત હોય, સૌથી પહેલું કામ કરવાનું કે એના કુલ પરિણામ આપણે ખબર હોવા જોઈએ. અને ખાસ પહેલાં તમે નોટ કરો ને તો જ તમને ક્લિયર થાય કે કઈ રીતે આપણે દાખલાની સોલ્યુશન કરવું, રાઈટ? હવે જો બરાબર રીતે ચીપેલા 52 પત્તાના એક ઢગમાંથી, એટલે 52 પત્તાની એક ઢગ છે, એટલે 52 પત્તા કોઈ પુનરાવર્તન નહીં થાય, રાઈટ? કે એક પત્તું ડબલ વાર નહીં આવે, કારણ કે એક જ ઢગ છે, બરાબર? અને એમાંથી તમારે 2 પત્તા ખેંચવાના છે. ટોટલ પત્તા કેટલા છે? તો કે 52 છે. તમારે ખેંચવાના કેટલા પત્તા છે? તો કે 2 પત્તા છે. એટલે કુલ પરિણામ કેટલા થશે? તો કે n બરાબર 52c2, કારણ કે 52 પત્તા અને એમાંથી 2 પત્તા પસંદ કરવાના, એટલે 52 × 51 / 2 × 1. 52 × 51 અને છેદમાં 2 કરો એટલે 1326 પરિણામ આવે. થોડા વખત પછી તમે દાખલો કરશો તો ઓટોમેટિક તમને પણ યાદ થઈ જશે, રાઈટ? એટલે 1326 પરિણામ છે નહીં આવશે. હવે આપણે આના નિદર્શ બિંદુ ખાસ લખી લઈએ બાળકો, કારણ કે નિદર્શ બિંદુ જો તમને આવડે ને તો ઇઝીલી તમને ક્લિયર થઈ જાય. અને જો કદાચી તમે વિડીયો ન જોવો ને તો પણ તમને હું અહીંયા પરફેક્ટલી આન્સર કઈ રીતે યાદ રાખવો એ થઈ જાય. પત્તા છે, સિક્કા છે, આ દાખલા બોર્ડમાં અવારનવાર પૂછાતો હોય, એટલે 3 માર્ક માટે આ દાખલો ખાસ કરવો, રાઈટ? સૌથી પહેલા આપણે કરી દઈએ કે કાળી, કાળીને શું કહેવાય? તો કે એસ, બરાબર? એટલે કાળીના એકો, પછી S2 થી લઈને S10 આપણે બધા પરિણામને લખી, બરાબર? પછી SJ, SQ અને SK, રાઈટ? આ શું છે? તો કે આને કહેવાય કાળી. કાળીને ઇંગ્લિશમાં સ્પાઈડ કહેવાય, એટલે આપણે S લખો. હવે આપણે ક્લબ, ક્લબ એટલે ફૂલી, રાઈટ? તો ફૂલીને C વડે દર્શાવવાની, કારણ કે ફૂલીને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે ક્લબ. એટલે અહીંયા શું લખી નાખવાનું? આ S10 છે, અહીંયા આવશે C10, રાઈટ? પછી આવશે CJ, CQ અને CK. આ કાળી છે, આ ફૂલી છે, ફલી પણ કહેવાય અને ફૂલી પણ કહેવાય, રાઈટ? હવે આપણે આવશે ડાયમંડ, DA, D2 અને D10, પછી DJ, DQ અને DK. અને આને કહેવાય ડાયમંડ એટલે ચરકટ. હવે આવશે H એટલે હાર્ટ, HA, H2 અને H10,
એચ જે, એચ ક્યુ અને એચ કે, રાઈટ? તો આને કહેવામાં આવશે હાર્ટ. હાર્ટ એટલે લાલ. ખાસ એ વસ્તુને તમે યાદ રાખી લો, આ જે પત્તા છે ને એકાથી દસા સુધીના, આને ખાસ યાદ રાખજો, આ ચહેરા વગરના છે. ચહેરા વગરના કે એમાં એક પણ ચહેરો નથી, રાઈટ? અને ગલ્લો રાણી રાજા આ બધા ચહેરા વાળા. પેલા તમે છે ને આટલી વસ્તુને ક્લિયર રાખશો ને તો દાખલો ઇઝીલી કમ્પ્લીટ થઈ જશે ને ખબર નહીં પડે, બરાબર? તો આ ચહેરા વાળા યાદ રાખી દો, બરાબર છે? હવે શું કરવાનું છે કે એકાથી દસા એ ચહેરા વગરના છે, ગલ્લો રાણી રાજા છે, બરાબર છે? એને જેક, ક્વીન અને કિંગ કહેવાય, એટલે જે, ક્યુ અને કે. આને તો તમને ઇઝીલી ખબર જ હોય કારણ કે પત્તામાં જે, ક્યુ ને કે જ લખ્યું, એટલે એને ઇંગ્લિશ નામ તમને યાદ રાખવાની કોઈ જરૂર જ નથી. એકાને છે ને એસ કહેવાય, એ સી ઈ, એટલે એને એકો કહેવાય. એટલે આપણે એની જગ્યાએ વન લખો તોય ચાલે, અને એ આપણે એમાં પત્તામાં છે ને એ આવે છે, એટલે આપણે હંમેશા એનો નોટ કરશું, રાઈટ? હવે જો આ જે કાળી અને ફૂલી છે ને એ ખાસ યાદ રાખજો, આ કાળા રંગની હોય, કાળા રંગ, બરાબર? અને બીજી એક વાત કરીએ ને તો ચરકટ અને લાલ છે ને, આ બે વસ્તુ છે ને એ લાલ રંગ હોય. કયો હશે? તો કે લાલ રંગ હશે, રાઈટ? આટલી વસ્તુ જો પત્તા વિશેની ક્લિયર થઈ જાય ને એટલે દાખલો ઝટપટ કમ્પ્લીટ. ચાલો હવે આપણે અહીંયાથી વાંચીએ. બંને પત્તા જુદા જુદા રંગના હોય, એટલે આપણે ઘટના એ દર્શાવશું. ઘટના એ, બંને પત્તા, બંને પત્તા જુદા જુદા રંગના, જુદા જુદા રંગની વાત કરી છે. ખાસી બાળકો ધ્યાન રાખજો, રંગ ને પ્રકાર ભેગા ન થઈ જાય. કાળા રંગ, લાલ રંગ, અને આ જે છે ને આને પ્રકાર કહેવાય. શું કહેવાય? પ્રકાર. પ્રકાર કેટલા હોય? તો કે પ્રકાર ચાર હોય. રંગ કેટલા હોય? તો રંગ બે હોય, એક લાલ અને એક કાળો, બીજો એક પણ રંગ નો હોય, રાઈટ? એટલે એક લાલ રંગનું, એક કાળા રંગનું, રાઈટ? એટલે બંને પત્તા જુદા જુદા રંગના, એટલે તમારે એ લખવાનું કે એક પતુ લાલ રંગનું અને એક પતુ કાળા રંગનું, રાઈટ? એકદમ સહેલું છે, કાળા રંગનું. હવે જો અહીંયા જોશો ને એટલે લાલ રંગના ટોટલ પત્તા કેટલા, તો તમને એટલી ક્લિયર થઈ જવા જોઈએ. જો આખી લાઈન છે ને કાળા રંગની, આખી લાઈન છે એ કાળા રંગની, આ બે લાઈન છે એ લાલ રંગની, તો તેર પત્તા, તેર પત્તા, તેર ને તેર છવ્વીસ, તો છવ્વીસ પત્તા લાલના હોય, છવ્વીસ પત્તા કાળા રંગના હોય, રાઈટ? અને લાલ રંગના છવ્વીસ પત્તા, તો એમ બરાબર છવ્વીસ સી વન ગુણ્યા, અને એટલે ગુણાકાર. હવે વિચારો કાળા રંગના કેટલા પત્તા, કાળા રંગના છવ્વીસ પત્તા, એમાં કેટલા પસંદ કરવાના, એક, તો છવ્વીસ સી વન ગુણ્યા છવ્વીસ સી વન, એટલે છવ્વીસ ગુણ્યા છવ્વીસ, છવ્વીસ અને છવ્વીસ નો ગુણાકાર કરશો એટલે છસો ને છોતેર પરિણામ આવશે. છવ્વીસ ગુણ્યા છવ્વીસ એટલે જવાબ શું આવશે, છસો ને છોતેર. હવે શું કરવાનું, તો કે પી ઓફ એ ગોતવાનો, તો પી ઓફ એ બરાબર કેટલા થશે, તો કે એમના છેદમાં એન. એમ કેટલા મળ્યા, તો કે છસો છોતેર, છેદમાં કેટલા લખી નાખશો, તેરસો છવ્વીસ, રાઈટ? હવે જો એક વસ્તુ ધ્યાન રાખજો કે પત્તાનો કોઈ પણ દાખલો હોય ને, ભાગ ઉડાડવા હોય ને, તો કા છવ્વીસ આરે ઉડાડવા, કા પેલા તેર આરે ઉડાડવા. જો છસો છોતેર ભાગ્યા હું છવ્વીસ કરું ને, તો છવ્વીસ આરે, અને તેર છવ્વીસ કરીએ, એને પણ આપણે છવ્વીસ સાથે ઉડાડીએ એટલે એકાવન આવે. એટલે અહીંયા છવ્વીસ ના છેદમાં એકાવન, મેં તમને એવી રીતે ઇન્ફોર્મ કર્યું કે પાસા, એટલે સોરી, આ જે પત્તાના દાખલા છે એને હંમેશા કા તેર હારે ડિવાઇડ કરો કા છવ્વીસ હારે. આ બે માંથી જો થઈ જતું હોય ને ભાગાકાર, એટલે તમારું થઈ જશે છવ્વીસ ગુણ્યા છવ્વીસ એટલે છસો છોતેર, છવ્વીસ ગુણ્યા એકાવન એટલે તેરસો છવ્વીસ, બરાબર? તો પરિણામ શું આવ્યા, છવ્વીસ ના છેદમાં એકાવન. ગણાય એવું કહેશે મેડમ પોઈન્ટમાં લખી નાખી તો ચાલે? હા ચાલે, રાઈટ? ચાલો હવે આપણે આ જે વસ્તુ હતી એ બંને પત્તાના બરાબર જુદા જુદા રંગના હોય, તો આનો જવાબ શું આવ્યો, તો કે છવ્વીસ ના છેદમાં એકાવન. ચાલો હવે વાત કરવાની છે આપણે બંને પત્તા ચહેરા વાળા, આપણે કેટલા લેવાના છે, બંને પત્તા ચહેરા વાળા લેવાના છે. ચાલો હવે આપણે ઘટના બી વડે દર્શાવવાની થશે, રાઈટ? ઘટના એ આપણે પૂરી થઈ ગઈ, તો હવે આપણે શું કરશું, ઘટના બી દર્શાવશું.
ખાસ આ નોટ એટલે સાઈડમાં રાખેલી છે કે એ વસ્તુ તમને ક્લિયર હોય ને બાળકો, તો તમને ગણતરી કરવામાં ખૂબ જ આસાની રહે. આની કોઈ રિક્વાયરમેન્ટ નથી કે બધું લખી જ, પણ લખવાથી નિદર્શ બિંદુ નિદર્શ અવકાશ લખવો તો તમને જે પરિણામ છે ને એ ઓટોમેટિકલી થઈ જશે, રાઈટ. હવે આપણે ઘટના શું લખશું, ઘટના બી. સાઈડમાં મેં માહિતી બધી જ રાખી છે એટલે તમે એમાંથી જોઈ શકો. ઘટના બી, બંને પત્તા ચહેરા વાળા. હવે વિચારી લેવાનું કે ચહેરા વાળા પત્તા ટોટલ કેટલા છે. અહીંયા કોઈ એવો ઉલ્લેખ નથી કે ભાઈ કાળીનો લેવાના છે કે ફૂલીના લેવાના છે કે ચરકટના લેવાના છે, રાઈટ. આપણે ચહેરા વાળા લેવાના, તો વિચારી લ્યો કે અહીંયા આપણે નોટ કરી દીધી છે કે ચહેરા વાળા કુલ પત્તા છે 12, અને 12 માંથી બંને પત્તા ચહેરા વાળા લેવાના. એટલે તમારે ઉપર છે ને જે પ્રશ્ન કીધું એના કુલ પરિણામ લખવાના, અને નીચે છે ને એનાથી પસંદગી કરવાના છે એ પરિણામ લખવાના, રાઈટ. તો અહીંયા એમ બરાબર 3 × 6 = 9 × 4 = 12, ટોટલ પરિણામ 12. એમાંથી પસંદ કરવાના 2, એટલે 12 × 11 / 2 × 1, 6 × 2 = 12 થાય, રાઈટ. ભાગ ઉડાડી તો કેટલા આવશે, 6 × 2 = 12, અને અહીંયા આવશે 11 × 6, એટલે જવાબ આવશે 66. હવે શું કરવાનું, તો કે સંભાવના મૂકવાની. તો કેટલા લખવાના, P(b) બરાબર m/n, m મળે છે 66, તો 66, અને n બધામાં સરખો છે 1326, તો છેદમાં કેટલા મૂકવાના, 1326. આ ઓપ્શન એવો છે કે એમાં 13 આરે ભાગાકાર ન થાય, કારણ કે 13 ના ઘડિયામાં 66 ન આવે. તો ડાયરેક્ટ આપણે 6 આરે ભાગ ઉડાડીએ તો 66/6 કરીએ એટલે 11 આવશે, અને 1326/6 કરીએ અને અહીંયા 11/221 આવશે, રાઈટ. એટલે આનો મિનિંગ એમ થયો કે આપણે ભાગ કેટલા સાથે ઉડાડ્યા, તો કે 6 સાથે, રાઈટ. 11/66 અને 11 × તમારે કરવાના થશે, 11 × 11 શું થઈ જશે, કેન્સલ, એટલે 6 × 6 કેન્સલ થઈ જશે, એટલે વધશે 11/6 = 66, રાઈટ. કઈ રીતે ઉડાડાય તમને લખી દો, 221 × 6 બરાબર, 6 × 6 કેન્સલ થયા એટલે જવાબ આવે 11/221, રાઈટ. હવે આ જ વસ્તુ છે, હવે આપણે એમાંથી ત્રીજી કન્ડિશન કરવાની છે. ચાલો હવે ત્રીજો ઓપ્શન જોઈએ. એક પત્તુ રાજાનું, આપણે તો બે પત્તા પસંદ કરવાના છે, એમાં તો એવું કહે છે કે એક પત્તુ રાજાનું લ્યો, તો બીજું પત્તું કયું લેવાનું, બીજા પત્તાનો તો કઈ ઉલ્લેખ નથી, બરાબર. આપણે ચોઈસ કરવાની છે બે પત્તાની. અહીંયા એક ચોઈસ કહી દીધી ભાઈ, રાજાનું લઈ લ્યો એક પત્તું, બીજા પત્તાની કઈ કીધું નથી. તો પહેલા આપણે લખી નાખીએ કે બે પત્તા પૈકી ઘટના સી બરાબર કોઈ પણ પ્રકારની આરસ કર્યા વગર તમારે સંભાવનામાં દાખલા જે કરો એમાં બધી ઘટના છે એમાં ઉપર દર્શાવવી પડે કે આપણે કઈ ઘટના માટેનું કન્ડિશન છે, રાઈટ. તમે કઈ ઘટના શોધેલી છે, બે પત્તા પૈકી એક પત્તુ રાજા, બરાબર. એટલે એક પત્તુ રાજા હોય તેની સંભાવના. હવે વિચારી લો કે આપણી પાસે કેટલા પત્તા છે, 52. એમાંથી આપણે એક પત્તુ ફરજિયાત શેનું લેવાનું, રાજાનું. રાજાના પત્તા કેટલા હોય, તો કે આ 4. 4 માંથી કોઈ પણ એક આવી શકે, એવું કીધું નથી કે કાળીનો રાજા લ્યો, ફૂલીનો રાજા લ્યો, ચરકટનો લાલ કે લાલનો રાજા લ્યો, એવું તો કોઈ પરફેક્શન નથી. તો આપણે ટોટલ પત્તા કેટલા છે, તો કે 4. પસંદ કેટલા કરવાના છે, તો કે 1, એટલે એમ બરાબર 4c1, અને એટલે ગુણાકાર. આ 52 પત્તા છે એમાંથી રાજાના 4 પત્તા વહી આવ્યા, બરાબર. તો 52 માંથી 4 બાદ કરો એટલે 48 પત્તા બીજા વધે, રાઈટ. તો 48c1 આનું ફાઇનલ કરી દીધું, રાઈટ. આટલામાંથી આ જે રાજા છે એમાંથી આપણે ચોઈસ કરવાની છે, આમાંથી એક પત્તુ, તો આપણે તો બે પત્તા પસંદ કરવાના છે, બીજી નથી ખબર. તો બાકીના વૈધા 52 પત્તા ફરજ, બાકીના વૈધા 48 પત્તા, તો એમાંથી ચોઈસ કરવાની થાય. તો 4 × 48 બરાબર,
અને 4 × 48 કરશું એટલે 192 જવાબ આવશે, રાઈટ? તો અહીંયા કેટલા લખી નાખશું? m બરાબર 192. હવે સૂત્રમાં લખવાનું કે p ઓફ c બરાબર m ના છેદમાં n. m મળ્યા આપણને સાનુકૂળ પરિણામ 192. અને આ કેટલા આવ્યા છે? તો કે 1326. 192 છે એટલે એને પણ 6 વડે ભાગાકાર કરવો એટલે અહીંયા જવાબ આવે 32. 6 સાથે ભાગાકાર કરવાનો છે અને 1326 ભાગ્યા 6 કરો એટલે હું આગળ પણ કરેલું જ છે 221. તો આનો જવાબ શું આવશે? 32 ના છેદમાં 121. તો હજી જો ભાગ ઉડે ત્યાં સુધી ઉડાડવાના, અથવા તો 32 ભાગ્યા 221 કરી નાખો તો 0.14 છે એ પણ તમે લખી શકો છો. તો આ જે દાખલા છે એ પત્તાના દાખલા છે. પત્તા માટે પહેલું કામ કરવાનું, જે વસ્તુ હોય એ અહીંયા તમારા ખામાં નોટ કરી લેવી અને પછી ગણતરી ચાલુ કરો એટલે ભૂલ ન થાય. મેં જેમ લખ્યું છે એમ તમે લખી નાખવાનું. ચહેરાવાળા, ચહેરા વગરના, ચરકટ લાલ, લાલ રંગના, કાળી ફૂલી, કાળા રંગના, આટલું લખી નાખો એટલે પેપર ગણતરી કરતી વખતે એમાં કોઈ પણ ભૂલ થશે નહીં. ચાલો હવે આપણે દાખલો જોશું એના પછીનો. એ પણ એકદમ ઈઝી દાખલો છે. બે રીતે ગણી શકાય છે, બરાબર? બે રીતે તમે ગણી શકો છો. આપણે ઉદાહરણ છે એ રીતે થાય, બરાબર? નેગેટિવ વાઇઝ ગોતીને પણ થશે, પણ હું આજે એ દાખલો તમને થોડો અલગ રીતે કરાવીશ. બંને રીતે જવાબ તો સેમ જ આવશે. ચાલો સૌથી પહેલા અહીંથી દાખલાની ગણતરી એકવાર તમારે શું કરી લેવાનું? વાંચી લેવાનું, જેમ તેમ વાંચી લ્યો. વચાઈ જાય પછી કઈ રીતે કરવાનું છે? તો કે વચાઈ જાય પછી તમારે થોડો કન્સેપ્ટ વાંચવાનો અને થોડો કન્સેપ્ટ લખતું જવાનું, એટલે ઇઝીલી સોલ્યુશન આપણને મળતું જશે, રાઈટ? ચાલો, 10 બલ્બની એક પેટીમાંથી 3 બલ્બ ખામી વાળા છે. આપણી પાસે એક પેટી છે, એક બોક્સ છે, રાઈટ? એમાંથી 3 બલ્બ છે ને એ ખામી વાળા છે. તો વિચારો કે 10 બલ્બ છે એમાંથી 3 તો ખામી વાળા છે, તો એનો મિનિંગ આપણે ઓટોમેટિક સમજી જાય કે 7 બલ્બ હશે એ તો એકદમ પરફેક્ટ હશે, સારા હશે, રાઈટ? તો પહેલા આપણે એક કામ કરી નાખીએ કે 10 બલ્બ છે, આ સરળતાથી તમને સમજાઈ જશે. જો થોડું લખશો ને, 10 બલ્બ છે, 10 બલ્બના 2 ભાગ પાડો, 3 બલ્બ ખામી વાળા. તો એક સાઈડ લખશું 3 બલ્બ ખામી વાળા, એટલે અહીંયા આવશે 3 બલ્બ ખામી વાળા. તો એનો મિનિંગ છે કે 7 બલ્બ છે એ ખામી વગરના થશે. તો અહીંયા તમારે લખવાનું થશે ખામી વગરના, રાઈટ? હવે વાત આવે છે કે આ પેટીમાંથી યાદચ્છિક રીતે 2 બલ્બ પસંદ કરવાના છે, ખામી વાળા, ખામી વગરના, એ નહીં ધ્યાન રાખો. પહેલા તો વિચારો કે આપણી પાસે બલ્બ કેટલા છે, તો કે આપણી પાસે બલ્બ 10 છે. આપણે કેટલા પસંદ કરવાના છે? તો કે આપણે એમાંથી 2 બલ્બ પસંદ કરવાના છે, રાઈટ? તો n બરાબર 10c2, 10માંથી 2 બલ્બ પસંદ કરવાના, 10 × 9 / 2 × 1, 5 વડે ભાગ ઉડે એટલે 5 × 9 = 45 થશે, એટલે n બરાબર ટોટલ પરિણામ આવશે 45, રાઈટ? હવે પ્રશ્નમાં એવું કે છે કે 2 બલ્બ, હવે આગળ એવું કે છે કે 2 બલ્બને એક રૂમમાં આવેલા 2 બલ્બ હોલ્ડરમાં લગાવવામાં આવે છે. વીજ પુરવઠો પૂરો પાડતા રૂમમાં અંજવાળું થાય, બરાબર? આપણે રૂમમાં અંજવાળું કરવાનું છે, એટલે ઘટના એ બરાબર તમારે લખવાનું થાય કે ઘટના એ બરાબર વીજ પુરવઠો પૂરો પાડતા, રૂમમાં અંજવાળું થાય, એની આપણે શું કરવાની છે? સંભાવના શોધવાની છે, રાઈટ? રૂમમાં અંજવાળું થશે. હવે જો પહેલી વસ્તુ એક મગજમાં છે ને, દાખલો જ્યારે આવે ને ત્યારે આપણે પ્રેક્ટિકલ રીતે થિંકિંગ કરો. આપણા ઘરની જ વાત છે, આપણા ઘરે 2 હોલ્ડર્સ છે, બરાબર? આપણે વિચારવાનું કે આપણે રૂમમાં અંજવાળું કરવાનું છે, રાઈટ? તો તમે થિંક કરશો એટલે તમને ઇઝીલી ખબર પડી જશે કે આમાં શું કરવાનું થશે. હોલ્ડર 2 છે, વીજ પુરવઠો આવશે એટલે અંજવાળું થવાનું છે. હવે માની લ્યો કે હું 2 બલ્બ છે એ ખામીવાળા લગાવી દઉં તો રૂમમાં અંજવાળું થાય? નો થાય. એઝ અ સિમ્પલ તમે જ કહેશો કે મેડમ 2 ખામીવાળા બલ્બ લગાવશો તો અંજવાળું કેમ થશે? હવે એવું ન વિચારતા કે મેડમ દિવસ તો હોય તો અંજવાળું તો હોય જ, એવું આપણે થિંકિંગ નથી કરવાનું,
રાઈટ. અને વીજ પુરવઠો એ ચાલુ જ છે, એટલે એ પણ આપણે એવું નથી થિંકિંગ કરવાનું કે એવું પણ બરાબર. આપણે વિચારો કે હું બે બલ્બ ખરાબ લગાવીશ તો રૂમમાં અંજવાળું નહીં થાય, રાઈટ. હવે એવું બને કે હું બે બલ્બ સારા લગાવી દઉં તો અંજવાળું થશે. અને માની લ્યો કે હું એક બલ્બ સારો લગાવીશ અને એક બલ્બ ખરાબ લગાવીશ, કોઈ પણ એક બલ્બ, તો પણ અંજવાળું થશે. કારણ કે એક બલ્બથી અંજવાળું થાય, બે બલ્બથી થાય, બરાબર. અને નો બરાબર ખરાબ બલ્બ લગાવી તો અંજવાળું ન થાય, કારણ કે એમાં લાઇટ નથી આવવાની, રાઈટ. એટલે તમારે એ જ થિંકિંગ કરવાનું કે હું એક બલ્બ સારો અને એક બલ્બ ખરાબ વાપરીશ તો પણ અંજવાળું થશે, અથવા બંને બલ્બ સારા વાપરીશ તો અંજવાળું થશે. આ જે વસ્તુ છે ને એ આપણે 11મા ધોરણના ક્રમચય ચેપ્ટર છે એમાં આપણે શીખાતા, ક્રમચય સંચયમાં, રાઈટ. અને એમાં પણ સંચયનો પાઠ તમને ક્લિયર કરાવી કે અને એટલે ગુણાકાર અથવા એટલે શરૂ. હવે આમાં શું લખવાનું? એક બલ્બ તમે કેવો વાપરશો? એક બલ્બ ખામી વાળો લીધો, બરાબર. એક બલ્બ ખામી વાળો તો સામે શું કરવાનું? અને. એક બલ્બ ખામી વગરનો આ લખવું પડે બાળકો, તો જ તમને ક્લિયર થાય. ખામી વગરનો અથવા કન્ડિશન આવી, અથવા બે બલ્બ ખામી વગરના, ખામી વાળો એ કઈ નહીં, બરાબર. ખામી વગરના બંને બલ્બ ખામી વાળા લગાવો તો અંજવાળું થાય નહીં. હવે જો એક છે ને અને ઉપર હું સર્કલ કરું હંમેશા, અને અથવા ઉપર છે ને હું હંમેશા આવી રીતે બોક્સ બનાવું છું. હજી એક વખત નો યાદ હોય તો રિપીટ કરી નાખો. અને એટલે ગુણાકાર અથવા એટલે સરવાળો, અને એટલે બધું એટલે કે છેદગણ અથવા એટલે યોગગણ, રાઈટ. આ વસ્તુ તમને ઇઝીલી યાદ રહી જશે. હવે જો ખામી વાળો એક બલ્બ લીધો, ખામી વાળા ટોટલ બલ્બ કેટલા છે? તો કે ત્રણ, તો થ્રી. એમાંથી લીધો એક તો થ્રી સી વન. અને અને એટલે કે ગુણાકાર, તો અહીંયા કરશું આપણે ગુણાકાર. ખામી વગરના સાત છે, એમાંથી પસંદ કર્યો એક તો શું આવશે? ફોર સી વન, રાઈટ. હવે કૌંસ પૂરો કરો, પ્લસ. હવે આગળ બંને બલ્બ ખામી વગરના, ખામી વગરના કેટલા? સાત. પસંદ કર્યા બે તો શું આવશે? સેવન સી ટુ, રાઈટ. હવે ત્રણ સી વન, એટલે અહીંયા શું આવશે? એમ બરાબર ત્રણ ગુણ્યા સાત. અને અહીંયા શું આવશે? તો કે અહીંયા તમારે પ્લસની નિશાની આવશે, સાત ગુણ્યા છ છેદમાં બે ગુણ્યા એક. ત્રણ સત્તા શું થશે? તો કે એકવીસ, પ્લસ સાત છ બેતાલીસ, અથવા તો ત્રણ અહીંયા કરી નાખો એટલે સાત તેરી એકવીસ, રાઈટ. તો પી એમ બરાબર, એમ બરાબર એકવીસ અને એકવીસ, એટલે બે ને બે ચાર, એક ને એક બે, એટલે બેતાલીસ. સૂત્ર લખો, પી ઓફ એ બરાબર એમના છેદમાં એન બરાબર બેતાલીસ, અને કુલ પરિણામ કેટલા મળ્યા છે આપણને? પિસ્તાલીસ. તો અહીંયા લખશું બેતાલીસના છેદમાં પિસ્તાલીસ. હવે ચૌદ ગુણ્યા ચૌદ તેરી બેતાલીસ, અને પંદર તેરી પિસ્તાલીસ, રાઈટ. એટલે ચૌદના છેદમાં પંદર, સોળ લખાઈ ગયા. ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીંયા આવશે ચૌદ અને અહીંયા આવશે પંદર, એટલે ત્રણ ત્રણ ઉડી ગયા, તો આની સંભાવના આવશે ચૌદના છેદમાં પંદર. તો એકદમ સરળ દાખલો છે, અને આના જેવું એક ઉદાહરણ પણ છે, એ પણ ખાસ જોઈ લેજો, એટલે તમને ઇઝીલી કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો આજના જે દાખલા છે એ ક્રમચય આધારિત, સંચય આધારિત, લિપ્પસ આધારિત, એ સંપૂર્ણ આજના સેશનથી આપણે પૂર્ણ કરી છીએ. નેક્સ્ટ ટાઈમ જે દાખલો આવશે એ સૂત્ર આધારિત દાખલો આવશે, કે કેટલા સૂત્ર દાખલા છે, દાખલામાં જેટલા સૂત્ર છે એના કન્સેપ્ટ આધારિત દાખલા આવશે. તો નેક્સ્ટ સેશનમાં આપણે એ પણ અભ્યાસ કરશું. તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં જણાવશો. જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરશો, અને બીજા વિદ્યાર્થી મિત્રને પણ શેર કરો, જેથી કરીને બીજા વિદ્યાર્થી પણ તેનો લાભ લઈ શકે. અને જો તમે અમારી વિડીયો પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. થેન્ક યુ.